नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण। केम छो, मजा में? धोरण 12 रसायन विज्ञान की अंदर एमाइन संयोजनों विषय में अपने अभ्यास करिए छे। तो लास्ट टाइम अपने केटली एमाइन संयोजनों की बनावटना पद्धतिओ भणी गया, एना भौतिक गुणधर्मों अपने बात करी गया। हवे आजे रासायणिक प्रक्रियाओं बहु अगत्यनो टॉपिक छे। आजे रासायणिक प्रक्रियाओं छे एमां बेजिकता विषे अपने बात करवाना छे। तो पहलू छे रासायणिक प्रक्रियाओं एमाइन संयोजनों बेजिक लक्षण। तमने ख्याल छे बेज होय तो एच प्लस स्वीकारे ने एसिड होय तो एच प्लस नु शुं करे, दान करे। तो एमाइन नु जे सूत्र छे NH2 जलीय द्रवण में नाइट्रोजन पासे अबंधकारक इलेक्ट्रॉन गयो, तमने देखाय जो युग्मनो शुं करशे, दान करे छे। तो दान करे ते लुईस बेज कहेवाय। तो जे पदार्थ इलेक्ट्रॉन युग्मनो स्वीकार करे ते पदार्थ ने लुईस एसिड कहेवाय। ख्याल छे ने तमने, लुईस नामनो वैज्ञानिक थई गयो। अने जे पदार्थ इलेक्ट्रॉन युग्मनो दान करे ते पदार्थ ने लुईस बेज कहेवाय, स्वीकारे ते एसिड अने दान करे ते बेज। माटे एमाइन शुं करशे, एमारेला અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો શું કરે છે, દાન કરે છે। હવે અહીંયા મેં લખેલું છે, જુઓ એમાઇન સંયોજનોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ત્રણ બાબત પર આધાર રાખે। કેટલી બાબત ઉપર? ત્રણ। પહેલી બાબત એસિડિક હાઇડ્રોજન પર, યાદ કરો એમાં હાઇડ્રોજન છે। બીજું નાઇટ્રોજન અને હાઇડ્રોજન વિદ્યુત ઋણતાનો તફાવત, યાદ કરો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કહેલું પાણી મેં દ્રાવ્યતા થાય એ ત્યારે નાઇટ્રોજન અને ઓક્સિજન હોય ત્યારે। અને ત્રીજું છે નાઇટ્રોજન પરમાણુ પર લોન પેરની હાજરી। તો એ પ્રતિક્રિયાત્મકતા ત્રણ બાબત પર આધાર રાખે। એક એસિડિક હાઇડ્રોજન હોય, મતલબ હાઇડ્રોજન એસિડિક હોય ત્યારે। બીજું નાઇટ્રોજન હાઇડ્રોજન વિદ્યુત ઋણતાનો તફાવત, બરોબર છે, નાઇટ્રોજનને બદલે હું ઓક્સિજન જોડી દઉં તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે। અને ત્રીજું નાઇટ્રોજન પરમાણુ પર લોન પેરની હાજરી। આ ત્રણ બાબતોને આપણે અહીંયા જોવાની છે। તો રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા એના ઉપર આધાર રાખતી હોય છે। એમાઇન સંયોજનો એ એસિડ સાથે પ્રક્રિયા કરે, તો એમાઇન સંયોજનો કેવા છે? બેઝ છે। એસિડ સાથે પ્રક્રિયા કરે, તમને બધાને ખ્યાલ છે કે શું બનાવે? ક્ષાર બનાવે ને, શું બનાવે? ક્ષાર બનાવે। તો આજે એમાઇન સંયોજનો એ એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી આપે છે, મતલબ તટસ્થીકરણની પ્રક્રિયા। તૃતીયક એમાઇનમાં, યાદ કરો મિત્રો, તૃતીયક એમાઇનમાં એક પણ હાઇડ્રોજન ન હોય તો એમાં કોની સંખ્યા વધે? આલ્કાઇલ સમૂહની સંખ્યા વધે, એટલે પ્લસ આય અસર વધે, એ આપણે ભણીશું। પ્લસ આય અસર વધે એનો આપણે ટૂંકમાં યાદ રાખજો। તૃતીયક એમાઇન હોય એમાં આલ્કાઇલ શૃંખલા વધારે હોય, આલ્કાઇલ સમૂહ વધારે હોય, કારણ કે એમાં હાઇડ્રોજન હોતો જ નથી, એટલે પ્લસ આય અસર શું થાય? વધે। આના વિશે આપણે ખાસ ચર્ચા કરીશું। ઓકે, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। RNH2 તો એમાઇન છે, એની તમે હેલોજન એસિડ સાથે, હેલોજન એસિડ એટલે HCl કે HBr સાથે પ્રક્રિયા કરો તો આ એસિડ છે ને, આ બેઝ છે। તો બેઝ શું કરશે? એને દાન કરશે, જો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, એટલે આ બેઝને આ એસિડ તરીકે, એટલે જો RNH3+X- આને આપ્યો, આને ગુમાવ્યો, એટલે ત્યાં પ્લસ નાઇટ્રોજને ગુમાવ્યો, એટલે પ્લસ અહીંયા હેલોજનમાં રહેલા અણુએ એને શું કર્યું? મેળવું, એટલે માઇનસ, એટલે આને કહેવાય એમોનિયમ ક્ષાર, જે પાણીમાં કેવું હોય? દ્રાવ્ય, મોસ્ટ IMP એલિફેટિક એમાઇન છે આ। એની તમે હેલોજન એસિડ સાથે પ્રક્રિયા કરો તો આ એમાઇન ઉપર નાઇટ્રોજન પર લોન પેર છે, છે ને, એ શું કરશે? આપશે, એટલે આ ગુમાવે, એટલે પ્લસ, ના મેળવે એટલે માઇનસ। એમોનિયમ ક્ષાર પાણીમાં દ્રાવ્ય, અધ્રુવીય દ્રાવકમાં અદ્રાવ્ય, ખાસ યાદ રાખજો, કારણ કે પાછળ આપણે બહુ જરૂર પડશે આને, બરોબર। બીજું છે જો એરોમેટિક એમાઇન, આ એલિફેટિક એમાઇન હતું, હવે એરોમેટિક એમાઇન હોય, એની તમે HCl સાથે પ્રક્રિયા કરાવો તો પણ
એનિલિનિયમ ક્લોરાઇડ. તમે જુઓ નાઇટ્રોજને ગુમાવ્યા, સીએલને આપ્યા, એટલે આ પ્લસ આ માઇનસ બનશે, એનિલિનિયમ ક્લોરાઇડ કહેવાય. સૂત્ર યાદ રાખજો, એમોનિયમ ક્ષાર છે તો આ પાણીમાં દ્રાવ્ય, અને અધ્રુવ્ય દ્રાવકોમાં કેવું હોય, અદ્રાવ્ય. એનિલિનિયમ હાઇડ્રોજન ક્લોરાઇડ પણ કહેવાય, એનિલિનિયમ હાઇડ્રોજન ક્લોરાઇડ પણ કહેવાય, એનિલિનિયમ ક્લોરાઇડ અથવા એનિલિનિયમ હાઇડ્રોજન ક્લોરાઇડ પણ કહેવાય. તો આ બે વાત કરી, પહેલાં એલિફેટિક એમાઇનની વાત કરી મેં, પછી મેં એરોમેટિક એમાઇન સંયોજનની વાત કરી. તો ખાસ આ બે વસ્તુ જોજો, એમાઇન જેવા ક્ષારની પ્રબળ બેઝ એટલે એને સાથે પ્રક્રિયા કરતાં મૂળ એમાઇન પાછો મળે છે. તો એમાઇન ક્ષાર પાણીમાં દ્રાવ્ય, પરંતુ ઇથેર જેવા કાર્બનિક દ્રાવકો, તો એમાઇન એ પાણીમાં દ્રાવ્ય છે, પણ ઇથેર જેવા કાર્બનિક દ્રાવકોમાં કેવું હોય, અદ્રાવ્ય. ખાસ યાદ રાખજો. ઓકે, હવે પાછું મળે એમોનોલિસિસ પ્રક્રિયા યાદ કરો આપણે. જો આર એન એ થ્રી પ્લસ આ ક્ષાર છે, હું વાત હતી એમાઇન જેવા ક્ષારની પ્રબળ બેઝ એને હોય સાથે. તો આ જે ક્ષાર બને છે, આ જે ક્ષાર બને છે એની એનએઓએચ સાથે પ્રક્રિયા કરો તો પાછો એમાઇન આપણને પ્રાપ્ત થાય, પાછો મળે. જુઓ કેવી રીતે, તમે જુઓ સમીકરણની અંદર તમે જોશો, અહીંયા આ રહ્યો આ ક્ષાર છે, અહીં બન્યો હતો ને, આ બન્યો હતો એક ક્ષાર, જુઓ આ એની એમાઇન જેવા ક્ષારની, યાદ રાખજો એમાઇન જેવા ક્ષારની પ્રબળ બેઝ, તો આ કોણ છે એનએઓએચ, એની સાથે પ્રક્રિયા કરતાં મૂળ એમાઇન પાછો મળે. આ મૂળ એમાઇન આપણને પાછો મળ્યો કેવી રીતે, આર એન એ થ્રી પ્લસ એક્સ માઇનસ હતું, તો એચ પ્લસ જુઓ અહીંયા છે ને, તો એક એચ એને આપી દો, આમાંથી એક એચ આપી દો, એટલે અહીંયા શું બની ગયું, પાણી બની ગયું ને, પાણી બની ગયું. તો અહીંયા કોણ વધ્યું, એને છે ને, તો એને હોય સ્વરૂપે, તો માઇનસ એને એક્સ, તો માઇનસ આ એને એક્સ સાથે જશે, હાઇડ્રોજન ઓએચ સાથે જાય, એટલે પાણી દૂર થઈ ગયું. તો ફરી પાછો આર એન એ ટુ પ્રાપ્ત થાય છે. તો ક્ષારની બેઝ સાથે પ્રક્રિયા કરતાં પાછો આપણને એમાઇન સંયોજન ફરી પાછો મળે છે. ખાસ યાદ રાખીશું, હું તમને કહું છું ને, ન ખ્યાલ આવે તમારે લખી લેવું, કે એમાઇન જેવા ક્ષારની પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરતાં મૂળ એમાઇન પાછો આપણને પ્રાપ્ત થાય છે. બોલો થાય છે. ઓકે, આ બધાના રાસાયણિક ગુણધર્મોનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. આજે એમાઇન સંયોજનોની જલી દ્રાવણની અંદર પ્રક્રિયા કરી એમોનિયમ કેટાઇન, કેટાઇન એટલે ધનાઇન કે ઋણાઇન, યસ ધનાઇન, એનાઇન એટલે ઋણાઇન, કેટાઇન એટલે ધનાઇન ઉત્પન્ન કરે. તો તેનું સૂત્ર, તો મોસ્ટ આઈએમપી પ્રક્રિયક માટેનું સૂત્ર છે, એમાઇન સંયોજનોની બેઝિકતાનો ક્રમ કેબી અને પીકેબી વચ્ચેનો ક્રમ જણાવો, બરોબર, પ્રતિવર્તી પ્રક્રિયા માટે. ઓકે, કે તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આર એન એ ટુ પ્લસ એચ ટુ, તો આ એમાઇન છે, એની પાણી સાથે, તો આ એક આને આપી દેશે ને, તો આ ગુમાવી દે, એટલે આર એન એ થ્રી પ્લસ ઓ એચ માઇનસ, આને ભાગ કરો એચ પ્લસ ઓ એચ માઇનસ, એક પ્લસ અહીં આવી ગયો, એટલે એન એ થ્રી પ્લસ ઓ એચ માઇનસ, બરોબર. સંતુલન અચળાંક તમે જાણો છો કે નિપજ ભાગ્યા પ્રક્રિયક, તો નિપજ કોણ છે, આર એન એ થ્રી પ્લસ ઓ એચ માઇનસ, અને આર એન એ ટુ એચ ટુ, જુઓ નિપજ ભાગ્યા પ્રક્રિયક કરી નાખો, એટલે સંતુલન અચળાંક આપણને પ્રાપ્ત. તો સમગ્ર પ્રયોગમાં પાણીની સાંદ્રતા કેવી હોય, અચળ, તો પાણીને આવું ગણી દો, તો કે સાથે ગણાઈ જાય, તો પાણી એચ ટુ ઓ કેમાં ગુણી દો, તો શું મળી ગયા, નિપજ આર એન એચ થ્રી ઓ એચ માઇનસ આર એન એચ ટુ જ વધ્યા, અને અવગણી દો કેમાં, બરાબર. તો કે એચ ટુ બરાબર કે બી, તો આ કે એચ ટુ આપણે પાણીના અચળાંક માટે કે બી લખીએ છીએ ને, કે બી બરાબર આર એન એચ થ્રી ઓ એચ માઇનસ અપન આર એન, તો કે બી વધે તો ઓ એચ વધે, તો બેઝિકતા વધે, કે બી વધે તો ઓ એચ વધે, સમપ્રમાણ એને આપણે ચર્ચા કરીએ પાછો. જુઓ તમે વિદ્યાર્થી મિત્રો, તો પહેલું છે, સમીકરણમાં કેબીનું મૂલ્ય જેમ વધુ હોય તેમ એમાઇનની બેઝિકતા વધારે હોય, એટલે ઓએચ વધે એટલે બેઝિકતા વધે, એ તો આપણને ખ્યાલ જ છે. પીકેબીના મૂલ્યમાં વધે એટલો બેઝ પ્રબળતા ઓછો થાય, મતલબ પીકેબી વધે તો કેબી ઘટે, એકબીજાના વ્યસ્ત સંબંધમાં. ઓએચ વધે તો કેબી વધે, પણ પીકેબી વધે તો કેબી ઘટે. હવે એનો આપણે લોગ જોઈએ, તો પીએચ બરાબર અહીંયા જો માઇનસ લોગ એચ પ્લસ, તો માઇનસ લોગ ટેન કેબી બરાબર પીકેબી, જેમ પીકેબી જેમ ઓછું તેમ બેઝિકતા વધુ, જેમ પીકેબીનું મૂલ્ય ઘટે તેમ બેઝિકતા વધે. તો યાદ રાખજો બરાબર, પીકેબી બરાબર માઇનસ લોગ કેબી, પીકેબી બરાબર આને સૂત્રનો કરતા બનાવો, તો પીકેબી બરાબર માઇનસ લોગ કેબી, એનો મતલબ એવો થયો વ્યસ્ત પ્રમાણમાં છે,
पीके बी घटे तो के बी वधे, तो पीके बी घटे तो के बी वधे। जो एटले अहींया याद राखो, ओएच वधे तो के बी वधे पण पीके बी घटे, बराबर छे। तो बेजिकता वधे, खास याद राखजो, बराबर छे। ओएच वधे तो के बी वधे तो पीके बी घटे, जो पीके बी घटे तो बेजिकता वधे। आ खास याद रहेवू जोईए तमने आ लाइन माटे। के बी चले छे बेजिकता, तो के बी वधे तो बेजिकता वधे, पण पीके बी चले छे वन अपॉन बेजिकता। एनो मतलब जो के बी ए समप्रमाणमां होय, के बी बेजिकताना समप्रमाणमां होय, पण पीके बी ए बेजिकताना વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરોબર છે। મોટા ભાગના આલ્કાલી એમાઇન માટે પીકેબીનું મૂલ્ય કેટલું હોય? 3 અને 4.22ની વચ્ચે હોય। એરોમેટિક એમાઇન માટે પીકેબીનું મૂલ્ય 4.72થી વધુ હોય, 4.75। અહીં તમે જુઓ, આ એક મેં પ્રક્રિયા દર્શાવી છે, એમાં આગળ તમને વર્ણન કરાવીશ। આ બરાબર, એમાં જુઓ, અહીંયા 3 થી 4.22 છે, આ એમાઇન છે, આનું 4.75 જુઓ, આનું 8 છે, જુઓ એરાઇલ એમાઇન। એટલે હમણાં કીધું ને તમને, શું કીધું? એરોમેટિક એમાઇન એલિફેટિક આલ્કાલી એમાઇનની કેટલી હોય? 3 થી 4.22। આ રહ્યું જોવી, આલ્કાલી એમાઇનની 3 થી 4.22, સમજાય તમને। ત્યાર પછી એરોમેટિક એમાઇનની કેટલી હોય? 4.72 થી 4.75, આ એરોમેટિક એમાઇન। અને એરાઇલ એમાઇનની એના કરતાં વધારે હોય, જોજો 8 છે, અહીંયા 8 એ આગળ આવશે એટલે રસ્તામાં આપણે કહીશું, ઓકે। તો આ રીતે હવે આના ઉપરથી એક એમસીક્યુ પૂછાય છે, બરાબર છે। જો કેવો એમસીક્યુ છે, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો। નીચેનામાંથી કયું સંયોજન એનિલિન કરતાં વધુ પ્રબળ બેઝ છે? તો બેન્ઝાઇલ એમાઇન, ડાયફિનાઇલ એમાઇન, ટ્રાયફિનાઇલ એમાઇન અને પી નાઇટ્રો એનિલિન। તો અહીંયા જુઓ, આ એલિફેટિક છે, છે એલિફેટિક, એરોમેટિક એરોમેટિક એરોમેટિક, તમને જોતાં જ ખ્યાલ આવી ગયો કે બેન્ઝાઇલ એમાઇન વધુ પ્રબળ બેઝ હશે, બરાબર છે। યાદ રાખજો, એમ એક લખીને સમજાવ્યું છે, CH2NO2 સૂત્ર છે બેન્ઝાઇલ એમાઇનનું। તો બેન્ઝેન એમાઇલ છે તો તે એરોમેટિક એમાઇન નથી, પરંતુ આલ્કાઇલ છે, જો આલ્કાઇલ છે, આલ્કાઇલ એરાઇલ માટે પીકેબીનું મૂલ્ય કેવું હોય? ઓછું। તો પીકેબીનું મૂલ્ય ઓછું હોય તો કેવું હોય? પ્રબળ બેઝ હોય, જોઈ લો તમે, છે। ટૂંકમાં એરોમેટિક એમાઇન કરતાં એલિફેટિક એમાઇન કેવું હોય છે? બેઝિક હોય છે। આગળનો એક એમસીક્યુ જો વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી સૌથી વધુ બેઝિક સંયોજન કયું? NH2, જુઓ બેન્ઝીન 1,4-ડાયએમાઇન છે, આ બેન્ઝેનામાઇન, બેન્ઝાઇન એમાઇન છે, બેન્ઝિનેમાઇન પણ કહેવાય, આ એસિટેનેલાઇટ છે, આ એનિલિન છે। તો કોની? CH2NH2 છે ને, આની જ હોય ને, આ તમે ત્રણેય જુઓ, આ કોણ છે, આ કોણ છે? એરોમેટિક છે ત્રણેય, અને આ એરાઇલ છે, ખાસ યાદ રાખ્યું, CH2 જોડાયેલો છે, બરાબર। તો અહીંયા આ રીતે આપણને જો અહીંયા મેં નીચે પણ સમજાવેલું છે, ACD સંપૂર્ણ એરોમેટિક બંધારણ છે, એરોમેટિક એમાઇન કરતાં આલ્કાઇલ એરાઇલ એમાઇન વધુ પ્રબળ બેઝ, ખાસ યાદ રાખજો, કોણ વધારે પ્રબળ બેઝ? આલ્કાઇલ, તો અહીં જો આલ્કાઇલ જોડાયેલો, જો CH2, બરાબર છે। એટલા માટે આવા એમસીક્યુ આ બોર્ડમાં પૂછાઈ ગયેલા છે। ચાલો, પ્રબળ બેઝિકતાનો ક્રમ, પ્રબળ બેઝિકતાનો ક્રમ, તો આલ્કાઇલ એમાઇન એના કરતાં ઓછા આલ્કાઇલ એરાઇલ એમાઇન, એના કરતાં ઓછા એમોનિયા, અને સૌથી ઓછા બેઝિક કોણ હોય? એરોમેટિક એમાઇન। આ તમારો પ્રબળ બેઝિકતાનો ક્રમ છે, આલ્કાઇલ એમાઇન સૌથી વધુ બેઝિક હોય, આલ્કાઇલ એરાઇલ એમાઇન એના કરતાં ઓછા બેઝિક હોય, એમોનિયા એના કરતાં ઓછું બેઝિક હોય, તો આ રહ્યો ક્રમ, જોઈએ છે। પ્લસ આઈ અસર આના માટે જવાબદાર છે, પ્રાથમિક એમાઇન, દ્વિતીય એમાઇન, તૃતીય એમાઇન, પીકેબીનું મૂલ્ય 3 થી 4.22, તો પીકેબીનું મૂલ્ય જેમ ઓછું હોય એમ બેઝિકતા વધારે હોય, જોઈ લો તમે, આ પીકેબીના મૂલ્ય છે, આનું 4.75 પીકેબી છે, આનું 8 કરતાં વધારે હોય, બરાબર છે। તો તમે જો 8 કરતાં વધારે હોય, તો યાદ રાખજો, પ્રાથમિક એમાઇનમાં પ્લસ આઈ અસર અને આમાં માઇનસ આઈ અસર હશે, કારણ કે આમાં એરાઇલ છે, આમાં આર છે દાન કરશે, આ મેળવશે, એટલે એની રિંગ પાસેથી ઇલેક્ટ્રોન ખેંચી લેશે, ઓકે, એ આગળ આપણે ચર્ચા કરીશું। ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, એમોનિયાનો પીકેબી 4.75 છે, તેમાં તેની સાથે આર આલ્કાઇલ સમૂહ જોડાતા જાય તેમ પ્લસ આઈ અસર વધતી જાય, જેમ આમાં આર જોડાતો જાય તેમ તેની આર અહીંયા જોડાતો જાય એમ એની પ્લસ આઈ, કારણ કે આલ્કાઇલ ઇલેક્ટ્રોનનું શું કરે છે? દાન કરે છે, આવતી જાય, એટલે આલ્કાઇલ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, મેં કીધું ને હમણાં, ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, એટલે આર
એ એન નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ વધારશે એટલે ઘનતા વધે. જો આર અહીં તમે સિમ્પલ જોજો, એન એચ ટુ છે લોન પેર, એને એક આપ છે, તો બે જ પ્રબળતા વધે એટલે કે પીકેબી ઘટે, પીકેબી વધે, પીકેબી ઘટે તો 4.75માંથી 3 થી 4.22 થઈ ગયો. જો આવી ગયો એમોનિયામાં કેટલું, તો 4.75. હવે તમે એક વિચાર કરો, આ જે એમોનિયા તમે સમજો બરાબર, આ એમોનિયા છે, એમાં એક આર જોડ દો, આર શું કરશે, આને ઇલેક્ટ્રોન આપશે, આને જોતા છે ને, તો એ શું કરશે, તો 4.75માંથી 3 થી 4.22ની વચ્ચે આવી જાય. તમે સમજો છો મારી વાત, કોણ જોડાણો, આર, આર જોડાઈ ગયો એટલે જો 3 થી 4.22ની વચ્ચે આવી ગયો એટલે એની બેઝિકતા, એટલે પીકેબીનું મૂલ્ય ઘટ્યું એટલે બેઝિકતા વધી ગઈ છે. માટે બધા જ આલ્કેનેમાઇન એમોનિયા કરતાં વધુ પ્રબળ બેઝ થાય, બધા જ આલ્કેનેમાઇન, બરાબર, આલ્કેનેમાઇન, આ આલ્કેનેમાઇન છે, એમોનિયા કરતાં વધુ પ્રબળ બેઝ હોય, ખાસ યાદ રાખજો. એટલે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન એમોનિયા કરતાં વધુ બેઝિક હોય છે, આનો મતલબ આવો થાય છે. ઓકે, યાદ રહેવું જોઈએ મિત્રો, આ ખાસ અગત્યનું છે, બહુ જ અગત્યનું છે, આ નહીં સમજો ને તો કાંઈ ખબર નહીં પડે. ચાલો, એરાઇલ સમૂહની માઇનસ આય અસર. હવે તમે વિચાર કર્યો, પ્લસ આયના આપણે વિગતવાર ભણવાના જ છીએ, પણ પ્લસ આય અસર મતલબ આલ્કાઇલ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, બરાબર છે, એટલે આને આપશે. જ્યારે એરાઇલ શું કરશે, એની પાસે ઇલેક્ટ્રોન ખેંચી લેશે એટલે માઇનસ આય અસર આવશે. તો એરાઇલ સમૂહની માઇનસ આય અસર એટલે એરાઇલ, તો એમોનિયા પાસેથી એરાઇલ બેન્ઝીન રિંગ શું કરશે, એની પાસે ઇલેક્ટ્રોન ખેંચી લે, અને આમાં તો શું થતું, તો આને ઇલેક્ટ્રોન મિથાઇલ, હું અહીંયા આર જોડું તો આર આને આપશે, દાન કરશે, એરાઇલ શું કરશે, લઈ લેશે, અહીંયા આપશે એટલે માઇનસની અહીંયા પ્લસ આય અસર થશે, અને આ શું કરશે, આ નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન ખેંચી લેશે, અહીં જો આ ખેંચી લે છે, એટલે એરાઇલ ઇલેક્ટ્રોન નાઇટ્રોજન પાસેથી મેળવે છે, તો આ બેન્ઝીન રિંગ હોય ને એ નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન મેળવે એટલે ઇલેક્ટ્રોન ઘનતા ઘટે. અહીંયા શું થતું હતું, આર એ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન આપીએ છીએ, તમે સમજો વિદ્યાર્થી મિત્રો, ફરીવાર કહું છું, આર એ નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન આપે છે, આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એટલે ત્યાં ઘનતા વધે, અને આ એરાઇલમાં શું થશે, આ બેન્ઝીન શું કરે, નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન ખેંચી લેશે એટલે નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોનની ઘનતા શું થાય, ઘટે. જુઓ તમે, માટે બેઝ પ્રબળતા ઘટે, માટે એરાઇલ એમાઇન પીકેબીનું મૂલ્ય 8 કરતાં વધારે હોય, માટે એનિલિનનું પીકેબી મૂલ્ય વધુ હોય છે, આ એનિલિન છે, એનિલિનનું પીકેબી મૂલ્ય વધારે હોય એટલે બેઝિકતા ઓછી હોય, જેમ પીકેબીના મૂલ્ય ઓછા તેમ બેઝિકતા વધારે, તો એરાઇલ એમાઇનના પીકેબીના મૂલ્ય વધારે હોય માટે ઓછો બેઝિક હોય. ખ્યાલ આવી ગયો, આ હતી બેઝિક એટલે પ્રબળ બેઝિકતાનો ક્રમ હતો. ઓકે, કે નથી સમજાતું વિદ્યાર્થી મિત્રો, સમજાય છે ને? હવે એને આગળ વિવિધ ચર્ચા કરવા માટે આપણે બેઝિકતા 3 પરિબળ પર આધાર રાખે, ખાસ યાદ રાખજો, એક પ્લસ આય અસર, બીજી સોલ્વેશન એટલે દ્રાવક યોજન, અને ત્રીજું અવકાશી અવરોધ, 3 બાબત માટે, અને 3 બાબત અહીંયા છે, જુઓ તમને હું તમને સમજાવીશ, જેટલું આ લેક્ચરમાં સમજો છો. આ પહેલી અસર, આ પહેલી પ્લસ આય અસર એટલે શું, ઓકે, બીજી છે આર, આ બીજી, બરોબર છે, જલીય દ્રાવણમાં સોલ્વેશન પદ્ધતિ, અને ત્રીજી પદ્ધતિની આપણે અહીં વાત કરીશું, અહીંયા આરે અવકાશી અવરોધ. તો મિત્રો, બેઝિકતા એ આપણને અહીંયા 3 બાબત પર આપણને અહીંયા આધાર રાખતી જોવા મળશે. બેઝિકતા કેટલી બાબત પર, 3, પહેલી બાબત પ્લસ આય અસર, બીજી સોલ્વેશન, અને ત્રીજું અવકાશી અવરોધ. એ પહેલાં આપણે થોડીક ચર્ચાઓ કરી લઈએ મિત્રો. પહેલું છે આલ્કેનેમાઇન સંયોજનો વિરુદ્ધ એમોનિયા. તો તમને ખબર છે એમોનિયા કરતાં આલ્કેનેમાઇન કેવો છે, તો કે વધારે બેઝ છે, બસ એની ચર્ચા કરવાની છે. હલો, સમજાય છે, આલ્કેનેમાઇન એટલે પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇન સંયોજનો વિરુદ્ધ એમોનિયા, આ બેમાંથી કોની બેઝિકતા વધે એની ચર્ચા કરવાની છે આપણે, અને એ અગાઉ આપણે કહી ગયા તો એ થશે, આપણે જોઈ લઈએ. ઓકે, જુઓ વિદ્યાર્થી મિત્રો, અથવા આ પ્રશ્ન આ રીતે પણ પૂછે, એમાઇન સંયોજનોની એમોનિયા સાથેની સરખામણી, આ એમાઇન સંયોજનોની એમોનિયા સાથેની સરખામણી કરો. તો જુઓ, સાંભળજો, એમાઇન સંયોજનો બેઝિક ગુણધર્મ, તમને ખબર છે એમાઇન સંયોજનોના નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી તે ઇલેક્ટ્રોનને શું કરે, દાન કરવાની વૃત્તિ ધરાવે. નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોન યુગ્મ છે જે દાન કરવાનું, આ જ વસ્તુ આલ્કેનેમાઇનમાં જોવા મળે છે. આલ્કેનેમાઇનના નાઇટ્રોજન પર પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું જ હોય છે, માટે તે દાન કરવાની વૃત્તિ ધરાવે, માટે તે બેઝિક લક્ષણ. એનો મતલબ એવો થયો
એમાઇન પણ બેઝિક છે અને એમોનિયા પણ બેઝિક છે. ઓકે, પણ હવે જોવાનું એ છે બંને છે તો બેઝિક, પણ બેમાંથી કોની બેઝિકતા વધારે? આ તો તમને સમજાયું, બેની સરખામણી કરી. ઓલા પણ નાઇટ્રોજન પર પણ છે બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં, એમોનિયા આલ્કેનમાઇન મતલબ એમાઇનમાં પણ નાઇટ્રોજન બંધ પાસે ઇલેક્ટ્રોન યુગમાં છે, એટલે બે છે તો સ્વભાવે કેવા છે? બેઝિક છે. હવે બેમાંથી કોની બેઝિકતા વધારે છે એ આપણે જોવાનું છે. ચાલો પહેલાં એમોનિયાની વાત કરીએ. તો એમોનિયા નાઇટ્રોજન ઇલેક્ટ્રોન ઘનતા ઘટે, કારણ કે એને એચ પ્લસ સાથે પ્રક્રિયા કરાવો તો આ શું કરશે? ખેંચી લેશે, એટલે એને પર એટલે ધીમી થશે પ્રક્રિયા. તો એમોનિયાના નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છે તે પ્રોટોનના એચ પ્લસ આયનને પોતાના ઇલેક્ટ્રોન શું કરે? આપી દે છે અને પોતે એનએચ પ્લસ એમોનિયમ કેટાઇનમાં ફેરવાઈ જાય, જો ધનાયનમાં ફેરવાઈ. હવે અહીંયા જુઓ એમાઇનની વાત કરીએ તો એમાઇન સંયોજનો શું કરશે? આર એન એચ ટુ એચ પ્લસ પ્રોટોન, તો આર એન એચ થ્રી પ્લસ ઝડપી થશે, તેની બેઝિકતા વધારે છે. કારણ કે આર એવો ને, આર એવો જુઓ આમાં નથી એવું. તો પ્રાથમિક નાઇટ્રોજન સાથે આર જોડાયેલ છે, આર એ ઇલેક્ટ્રોન દાતા છે, માટે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન હમણાં જ આપણે વાત કરી, આમાં આર નથી, આમાં આર જોડાણ, આ આર ઇલેક્ટ્રોન દાતા છે, આલ્કાઇલ આને આપશે, એટલે નાઇટ્રોજન પર શું થશે? તો કે ઇલેક્ટ્રોન ઘનતા વધશે. તો નાઇટ્રોજન સાથે આર જોડાઈ ગયો, જુઓ જોડાઈ ગયો, એટલે આર એ શું કરશે? તો કે ઇલેક્ટ્રોન દાતા છે, માટે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન એટલે નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોન આવ્યા, એટલે ઇલેક્ટ્રોનની ઘનતા વધે એટલે બેઝિકતા વધે. એ તો તમને ખબર જ છે, ઘનતા વધે એટલે બેઝિકતા વધે. તો પ્રાથમિક એમાઇન નાઇટ્રોજન પ્રોટોનને ઇલેક્ટ્રોન યુગ્મનો શું કરશે? દાન કરશે. શું કરશે? દાન કરશે. ફરીવાર કહું, પ્રાથમિક એમાઇન નાઇટ્રોજન પ્રોટોનને ઇલેક્ટ્રોનો શું કરશે? અને આલ્કાઇલ એમોનિયમ કેટાઇન એટલે બનશે, માટે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનો દાન કરવાની વૃત્તિ ધરાવે છે, માટે આ ઇલેક્ટ્રોન યુગ્મનો દાન કરે છે, માટે આલ્કાઇલ એમાઇન સંયોજનો પણ બેઝિક લાક્ષણિકતા ધરાવે છે. એટલે બે થઈ ગયું સાબિત, સમજાઈ ગયું તમને, ખ્યાલ આવ્યો? એટલે આ બેઝિક લાક્ષણિકતા ધરાવે છે. હવે બીજી વાત છે, આલ્કાઇલ એમાઇન વાયુ અવસ્થામાં હોય ત્યારે એમોનિયા સાથેની પ્રક્રિયા, વાયુ અવસ્થામાં હોય ત્યારે, કઈ અવસ્થામાં હોય? વાયુ અવસ્થામાં હોય. તો જોઈએ આપણે આલ્કાઇલ એમાઇન અને એમોનિયા પૈકી કોની બેઝિકતા વધારે સરખામણી કરવાની, એના માટે પ્લસ આય અસર, કઈ અસર એ આપણે જોઈશું. તો આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ શું કરશે? તો કે એ પોતે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ધરાવશે, એટલે આર એન એચ ટુ બનશે. શું બનશે વિદ્યાર્થી મિત્રો? તો આર એ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન આપે, તેથી નાઇટ્રોજન પરમાણુ પર ઇલેક્ટ્રોનની ઘનતા વધશે, માટે નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન વધે છે, એટલે નાઇટ્રોજન સહેલાઈથી પ્રોટોન ઇલેક્ટ્રોન યુગ્મને શું કરી શકે છે? દાન કરી શકે છે, અને દાન કરી શકતો હોવાથી માટે આલ્કાઇલ એમાઇન એ એમોનિયા કરતાં પ્રબળ બેઝ છે. માટે કહ્યું આલ્કાઇલ એમાઇન, તો ટૂંકમાં કહો ને ભાઈ, એમોનિયા કરતાં એમાઇન કેવા છે? પ્રબળ બેઝ છે. ઓકે, પ્રબળ બેઝ છે. આના માટે તમારે આ એક યાદ રાખેલું, એમાઇન સંયોજનની બેઝિકતાના પ્રકાર બે પ્રકાર છે, એક એલિફેટિક એમાઇનની બેઝિકતા અને બીજું એરોમેટિક એનો એમાઇન સંયોજનોની બેઝિકતા. આ એલિફેટિક એમાઇનના બે પ્રકાર છે, એમાઇન સંયોજનોની સરખામણી એ સરખામણી કરી તે અહીંયા એ સરખામણી કરી તે બરાબર. પછી બી એલિફેટિક એમાઇનની એમાઇન સાથેની સંયોજકતા બરાબર. એના ત્રણ પ્રકાર છે જે મેં કીધા હતા, પ્લસ આય અસર, સોલ્વેશન અસર અને અવકાશીય અવરોધ. બરાબર, એનો એક ક્રમ આપ્યો છે, તમે સ્ક્રીનશોટ લઈ લેજો, આપણે સમજવાનું બાકી છે. બરાબર છે, ઓકે, ખ્યાલ આવે છે? આનું કોષ્ટક આપણે બનાવ્યું હતું. હવે તમે જુઓ, આપણે જે અત્યાર સુધી ચર્ચા કરી એમાં જોજો મિત્રો, આ એમાઇન છે પણ પ્રાથમિક એમાઇન, આ દ્વિતીય એમાઇન, આ તૃતીય એમાઇન. તો આમાં જુઓ એક આર આવ્યું, તો આર એ ઇલેક્ટ્રોન દાતા છે, એટલે આર એ નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન આપશે, આમાં એક જ આર આપશે. આમાં બે છે જુઓ, આમાં ત્રણ છે. એટલે જેમ જેમ તમે પ્રાથમિક એમાઇનમાંથી દ્વિતીય એમાઇનમાં જાઓ, દ્વિતીય એમાઇનમાંથી તૃતીય એમાઇન, આરની સંખ્યા વધે, આરની સંખ્યા વધે એટલે પ્લસ આય પ્રેરક અસર વધે. જો ટૂંકમાં આલ્કાઇલ સમૂહની સંખ્યા વધે, જો આમાં એક આર હતો, આમાં કેટલા આવ્યા? બે. આમાં કેટલા આવ્યા? ત્રણ. એટલે પ્લસ આય અસર વધે, માટે બેઝિકતા વધે. તો સૌથી વધારે 3 ડિગ્રી, એના કરતાં 2 ડિગ્રી, એના કરતાં 1 ડિગ્રી, પછી એમોનિયા. તો હવે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે શું ભણ્યા હતા? એમાઇનની એમોનિયા. તો એમોનિયા કરતાં એમાઇન બેઝિક છે એવું આપણે સાબિત કરી દીધું. પણ હવે જે એમાઇન છે એમાં કેટલા પ્રકાર છે? તો કે ત્રણ, પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય. આ ત્રણમાંથી બેઝિકતા કોની વધારે? સમજાઈ ગયું? કોને? તૃતીય એમાઇન. કારણ કે એમાં ત્રણ આલ્કાઇલ છે,
અને ત્રણે ત્રણ ઇલેક્ટ્રોનનું દાન કરશે એટલે નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોનની ઘનતા વધે, ઇલેક્ટ્રોનની ઘનતા વધે એટલે પ્લસ આયન અસર વધે, અને પ્લસ આયન અસર વધે એટલે બેઝિકતા વધે. માટે 3 ડિગ્રી કરતાં 2 ડિગ્રી અને 2 ડિગ્રી કરતાં પ્રાથમિક એમાઇન એ ઓછો બેઝિક હોય છે. તો સૌથી વધારે બેઝિકતા કોની હોય? પ્રાથમિક, સોરી, તૃતીય એમાઇન, એના કરતાં દ્વિતીય એમાઇન, અને પછી પ્રાથમિક એમાઇન, અને પછી એમોનિયાની. આ ક્રમ તમને યાદ હોવો જોઈએ, આ ક્રમ વાયુ અવસ્થામાં એમસીક્યુ માટે ખાસ. તો અત્યાર સુધી આપણે ચર્ચા શું કરી વિદ્યાર્થી મિત્રો? પહેલાં એમાઇન વિરુદ્ધ એમોનિયા, તો એમાંથી બેમાંથી કોણ બેઝિક હતું? તો કે એમોનિયા, એમાઇન વધારે બેઝિક છે કોના કરતાં? એમોનિયા કરતાં. હવે આપણે ચર્ચા કોની કરી? કે એમોનિયા અને એમાઇન તો છે જ, પણ આ એમાઇન કેટલા પ્રકારના? ત્રણ છે ને, પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય. તો એમાંથી સૌથી વધારે બેઝિક કોણ? તો કે પ્રાથમિક, સોરી, તૃતીય એમાઇન, પછી દ્વિતીય એમાઇન, અને એના માટે જવાબદાર કોણ? પ્લસ આયસર. કેમ? જેમ આર વધે તેમ પ્લસ આયસર વધે, અને પ્લસ આયસર વધે તેમ બેઝિકતા વધે. કારણ કે આમાં એક જ આર નાઇટ્રોજન ઇલેક્ટ્રોનનું દાન કરશે, આમાં 2 આર નાઇટ્રોજન ઇલેક્ટ્રોનનું દાન કરશે, આમાં 3 આર નાઇટ્રોજન ઇલેક્ટ્રોનનું દાન કરે, એટલે નાઇટ્રોજન પર શું થાય? ઇલેક્ટ્રોન વધે, એટલે ઇલેક્ટ્રોનની ઘનતા વધે, એટલે પ્લસ આયસર વધે. આ દાન કરે છે, લેતો નથી. જો નાઇટ્રોજન આરને આપી દીધો હોત ને તો માઇનસ આયસર આવે. એટલે આલ્કાઇલ શું કરે? ઇલેક્ટ્રોન દાતા છે, નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન આપે છે, એટલે પ્લસ આયસર કહેવાય. સમજાય છે? જો એની ચર્ચા કરેલી છે, આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા છે, આર શું કરશે? ઇલેક્ટ્રોન આપશે. કોને? નાઇટ્રોજનને. જો મેં તીર મારેલું છે, માટે પ્રાથમિક એમાઇનમાં નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન દાતા સમૂહ 1 જ આર છે, દ્વિતીયક એમાઇનમાં નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન દાતા સમૂહની સંખ્યા 2 આર છે, જ્યારે તૃતીયક એમાઇનમાં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન દાતા સમૂહની સંખ્યા 3 આર થશે. આમ આલ્કાઇલ સમૂહ પ્લસ આય પ્રેરક અસર દર્શાવે છે, ઉત્પન્ન કરે છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હે, ન હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો, વિડીયો પોઝ કરજો અને સમજજો, બરાબર છે? બાકીનું હવે આપણે 3 અસર જે છે, પ્લસ આય અસર, સોલ્વેશન અને એની અવરોધક વિશેની, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું. ઓકે મિત્રો, આવજો. બાય બાય, સી યુ.